નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા ફરી એક વખત તમને હસાવવા માટે આપની સામે રજૂ થયો છું. કાર્યક્રમની શરૂઆતમાં મારે એક સરસ મજાની બે લાઈન કહેવી છે કે થોડી સરળ થોડીક જિદ્દી જોઈ, થોડીક સરળ અને થોડીક જિદ્દી જોઈ, ના બોલકી ના સાવ મીઠી જોઈ, ના બોલકી ના સાવ મીઠી જોઈ, ક્યાં મળશે આખી દુનિયા જોઈ, મારે ઘરવાળી સીધી જોઈ. બધાની અપેક્ષા સિદ્ધિની જ છે, પણ પોતે પાછા ત્રણ વાંકા છે એનું શું. હા, એક જણો તો ભગવાનને પ્રાર્થના કરતો તો એની ઘરવાળીથી થાકી ગયેલો, હે ત્રિલોકના નાથ, હે ભોળિયા નાથ, આખું જગત એમ કે હે કે દીકરી સીધી ઘરવાળી કેમ માથા ભાઈરે, તય ભોળા નાથે દાંત કાઢતા એટલું કીધું તું કે દીકરીનું સર્જન તો હું કરું છું, એ દીકરીઓને પત્ની તમે બનાવો. ઘરવાળી મૂંગી મળે, આવી કહેવત હતી, ડેડકા ને પાણો, ડેડકો પાણીમાં હોય અને આપણે પાણો મારીએ તો આ હકીકત છે એમ કેતા ઘરવાળી મૂંગી મળે. આપણે ત્યારે એવું માનતા હતા, પણ હકીકતે અત્યારે એવું મનમાં થાય છે કે એકાદો પાણો મારીને ડેટકાને પાડી દેવાની જરૂર તો હતી. હા, એટલું બોલે, ઓહો, ઘણા બેનો તો બોલે 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 વાત જવા દો. હા, બે બેનું 20 વર્ષ જેલમાં રહીને એટલી વાતું કરી, એટલી વાતું કરી, 20 વર્ષથી છૂટીને બાઈને નીકળીને બે જણીઓ નોખી પડીને એકબીજીને એમ કીધું, અડધી વાતું પછી કરશું. અને ક્યાં પહોંચવું વિચાર તો કરો. આ આ બેનો છે, હમણાં તો એક જણાની હગાઈ થઈ, એની પાસે ડીઝલિયું બુલેટ હતું, હગાઈ જઈ પછી બે માણસ ફરવા જાય, ઓલી ધીરે 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 એવી વાતો કરે, આને સંભળાય નહીં કેમ, બુલેટનો અવાજ બહુ મોટો હતો, એટલે એને વિચાર આવ્યો કે મને મારી ભાવિ પત્નીના શબ્દો સંભળાતા નથી, મારે આ ડીઝલિયું બુલેટ ન રાખવું જોઈએ. એને ડીઝલિયું બુલેટ વેચી અને એક્ટિવા લીધું, એટલે આની વાત સાંભળી હકે ને. પછી લગ્ન થયા, લગ્નના 3 મહિના ગયા પછી ઓલાએ પાછું બુલેટ લીધું, સમજે ને વંદન, ન સમજે ને અભિનંદન. હા, એ કંટાળી ગયો તો આની વાતો થઈ એમ. બે માણા તો હમણાં હોન્ડા લઈને જતા હતા ગામડે રાજકોટથી, અને પંચર પડ્યું અને ઓલીએ ફાયર થયો બોલવામાં. તમને કેટલી વાર કીધું છે, તમે ટાયર ચેક કરતા જાઓ, હવા ચેક કરતા જાઓ, આ ઉપાધિનો પાડને આ રોડ બચારે ઊભી રહી ગઈ ગાડી, હવે ક્યાંથી પંચરવારો ગોતશું, અને તમને હતર ફરે કીધું છે આમાં વાં છોકરો નહીં પહોંચે તો છોકરો રોશે, મારે કરવાનું શું છે, આવી જ રીતનું ખરાબ હોન્ડા લ્યો છો, આના કરતાં તો મારા બાપે ગધેડાને ડોકે હીરો બાંધો એવું ગામ કીએ, આના કરતાં મેં તમારી લગ્ન નો કે આવી રીતે બુલેટની જેમ બાઈ છૂટી. ઓલો કાંઈ બોલ્યો નહીં, એમાં એક ભાઈ અહીંયાથી નીકળ્યા, એ કે તમારી કાંઈ મદદ કરી શકું. ઓલો કે કાંઈ નહીં, મારી ઘરવાળી વાતો કરો. અને હકીકતે લગ્નની શરૂઆતમાં જ આ હોય, એમાં હગાઈ થાય ને આમ આમ, અને પહેલી વાર જેથી હજી છોકરીને જોઈ ને એમાંય જોવા જવાની સિસ્ટમ. અત્યારે આપણા વડીલો ક્યાં જોવા જવા ગયા હતા, બધા વડીલો બંધમાં રહીમાં હતા, ઘૂંઘટ ઊંચો કરે ત્યાં ખબર પડે કાંઈ ઐશ્વર્યા ને કાં જયસૂર્યા, પછી ઓસરીને કોઈને બેઠો બેઠો કુરકુરિયા ખાતો હોય, કેમ કે નો મળ્યું હોય ઐશ્વર્યા, બસ જયસૂર્યા હાડી પહેરીને આવી ગયો એવી લાગતી હોય. કે હમણાં એક જણો છોકરી જોવા ગયો તો છોકરીનો બાપ કહે કે દારૂ પીઓ છો, ઓલો કે પેલા છોકરી જોઈ લઈ પછી લલકારીએ. ઓલો પૂછતો તો આને એમ કે ઓફર કરે છે, આ કહેવાનું. પણ સાહેબ, હગાઈ થઈને પહેલી વાર જોવાય જે નક્કી થાય ને, એટલે દરેક છોકરો હગાઈ થઈને પહેલી વાર જોવા ગયો હોય ને, હગાઈ ને હજી હગાઈ તો થઈ જ ન હોય, નક્કી થયો ને પછી ગીત આ જ વગાડતો, તુમકો દેખા તો યે ખ્યાલ આયા, જિંદગી ધૂપ તુમ ઘણા છાયે, તુમકો દેખા તને જોઈ પછી મારી જિંદગી તો ધૂપ એટલે કે તડકો હતી, અને તું આવી એટલે છાંયો થઈ ગઈ. પછી હગાઈ પછી લગ્ન થાય ને, લગ્નમાં પહેલી વાર માવતર જાય ને, એટલે આનાથી વિયોગ સહન ન થાય હો, અને ગીત વગાડવા માંડે, ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોન સાદેશ,
વહા તુમ ચલે, એલા મરી નથી ગઈ, માવતર ગઈ છે, હમણાં આવશે તારો જીવ ખાવા. પણ લગ્ન ના 5 વર્ષ થાય ને દિવાળીએ જઈએ માળિયા ઉપર સાફ કરવા માળિયું ચડાવે ને તઈ એમ થાય માળિયા ઉપરથી ગાતો હોય, જિંદગી મોતી ના બન જાય સંભાલો યારો ખો રહા છે. હા પછી તો ખો રહા છે ને અમન બધું ખોવાઈ જાય, વાસ્તવિકતા છે. હા એક જણો તો ઘરનું કાંઈ કામ ન કરે, બ્રશ કરે ને તો બ્રશમાં ટ્યુબનું ઢાંકણું ન બંધ કરે, અને એની ઘરવાળીઓ બહુ હારા ઘરની 15 વર્ષ સુધી ઓલો ઓલો બ્રશ કરે ટ્યુબનું ઢાંકણું એમને એમ નોખું પડ્યું, ઓલી બાઈ આવીને બાથરૂમમાં ઢાંકણું બંધ કરે. એક દી 15 વર્ષ સુધી આને આવી સેવા કરી ને તો પછી એને એક દી વિચાર આવ્યો કે હવે હું મારું કામ કરું, તો એટલે એને બ્રશ કરી ટ્યુબનું ઢાંકણું બંધ કરી અને રાહ જોતો તો કંઈ ઘરવાળી બાથરૂમમાં જાય ટ્યુબનું ઢાંકણું બંધ કરેલું જોવે અને મને થેન્ક યુ કે. ઓલી બાથરૂમમાં ગઈ ને તો અવાજ કર્યો, આજ તો બ્રશય નથી કર્યું ને. હું રાહ છે આપણે ઘણી વાર સારું કરવા જાય ને. હા મારે જ હમણાં લોકડાઉનમાં નવરો હતો ને તો મેં કીધું ઘરવાળીની એક મદદ કરીએ, તે હું એક કડાઈ જોઈ ગયો, મેં કીધું આટલી બધી કાઢી કાઢી મેં કીધું કહીને ધોરી કરી નાખું, મેં કહીને ધોરી કરી 1.5 કલાકે પરસેવે રેપઝેપ થઈ ગયો. ઘરવાળી આવીને જોઈ મને ક્યાં નોનસ્ટિક હતી, આ કાઢી જ હોય ન કરતા હોય તો કામ ન કરતા હોય તો. અને હકીકત છે અમુક કામ આપણે ન કરવાની ઈ જ હાચા છે, આ વાસ્તવિકતા છે. જોજો હા અમુક તે પણ સાહેબ જે પતિ પત્નીના સંબંધોની મજા એવું જરૂર નથી કે તમે મર્સિડીઝમાં બેઠા હોય તો ભલે અને સાયકલમાં બેઠા હોય તો ભલે, ઘણા સાયકલ લઈને ન જતો એની ઘરવાળી આ હા હા લગભગ 7-8 મણની પાછળ બેઠી હોય અને પછી જે તોડ આવે ને ઓલો ઓલી ઓલો તરત કે હવે થોડીક વાર ઉતર તો આ ઢોર ચડે, નકે આ ઢોરો ચડવાનું નથી કે તને ખબર નથી પડતી. તઈ ઓલી કે ના હોય કે હું સાયકલથી ઉતરું તો નાનો રોવે, પણ તારો ડોહો નાનો ભલે રોવે આ મોટો મરી જશે. હા સાયકલની વાત આવી ને એટલે તમે કહી દો, અમે નાના હતા ને સાયકલ લાગતી ભત્રીજાને મેં આગળ બેહાડેલો ને કોઈ રીતે તોડ ચડે નહીં હો, અને હું પેન્ડલ માર્યા રાખું માંડ ચૈડું. પછી મેં ભત્રીજાને કીધું હો માંડ માંડ ચૈડી હો, તઈ મને ભત્રીજો કે એ તો એ કે કાકા હજી તો મેં બ્રેક મારી રાખી હતી એટલે નકર તો પાછી અટક. હવે આને ક્યાં પહોંચો બોલો, મારો દીકરો આગળ બ્રેક મારી બેઠો તો એમાં મારા પેન્ડલ ક્યાંથી હાલે. અને હકીકતે અત્યારે આપણી જિંદગી જેવી થઈ ગઈ, હેન્ડલ બીજાના હાથમાં છે ને પેન્ડલ આપણે માર્યા રાખીએ છીએ, આ વાસ્તવિકતા છે. કેમ કે લગ્ન જીવનની મજા જ કંઈક અલગ હોય છે. એક સરસ વાત તમને ગમશે તો મજા આવશે, એ વાત કરું સાહેબ. એક આખું ગ્રુપ હતું છોકરા છોકરીઓ જે કોલેજમાં સાથે હતા અને પછી 40 વર્ષ પછી બધા ભેગા થયા, એમાં અમુકના પતિ મરી ગયેલા, અમુકની પત્ની મરી ગયેલી, આવી રીતના બધા ભેગા થયા 40 વર્ષે. એમાં એક કપલ એટલે કે એક વ્યક્તિ જણ અને બાઈ એવા હતા કે જે કોલેજ સમયે પ્રેમ કરતા હતા ને એને બેન લગ્ન નહોતા થયા, એટલે બધા મિત્રોએ કીધું કે હવે તમારે આને પત્ની મરી ગઈ છે આને પતિ મરી ગયો છે, તમે બે લગ્ન કરી લ્યો ને છેલ્લી જિંદગી સરસ જીવો. એટલે સાહેબ જે પુરુષ હતો ને 40 વર્ષ પછી ફૂલ દીધું અને પ્રપોઝ કરી કે તું મારી આ લગ્ન કરીશ. ઓલીએ તરત જ હા પાડી, વાત અહીંયા પૂરી થઈ. પછી ઓલાને એ ઘરે પહોંચ્યો યાદ આવ્યું કે ઓલીને મેં પૂછ્યું એને હા પાડી હે કે ના પાડી હે, લાઈ ફોન તો કરું. ઓલાએ ફોન કર્યો, એ કે મેં તને પૂછ્યું તું કે તું મારી આ રીતે લગ્ન કરીશ તો તે હા પાડી હતી કે ના પાડી હતી. તઈ ઓલી બાઈએ કીધું હું કયું નહીં વિચારતી હતી, મેં કોકને હા તો પાડી હે, કોને એમ પાડી એ યાદ ન થતું. સાહેબ વાત હસવાની છે પણ વાસ્તવિકતા એ હતા કે બેયને અલ્ઝાઈમર થઈ ગયું હતું, બેયને યાદ નહોતું રહેતું સાહેબ. પણ માત્ર ને માત્ર એમાં બેયને યાદ રહ્યું હોય ને તો માત્ર ને માત્ર પ્રેમ છે, પ્રેમ મહત્ત્વનો હોય છે. આ જીવન કદાચ મગજમાંથી બધું ભૂલી જાય સાહેબ, પણ પ્રેમ કોઈ દી ભૂલાતો છે જ નહીં, આ વાસ્તવિકતા છે. હા હમણાં તો એક બાઈનો જન્મદિવસ હતો, એના પતિને કહે કે જાઓ કેક લેતા આવજો, ઓલે કેક લઈ આવ્યો ને ઓલીએ કેક જોઈને બેય બાઈધા. ખાલી પ્રશ્ન એટલો થઈ ગયો તો પ્રિયતમાન બદલે પ્રેતાત્મા લખાઈ ગયું હતું. હવે ભૂલ કેકવાળાની ઉપાધિ આને થઈ ગયો, આ વાસ્તવિકતા છે. કહેવાનો મારો અર્થ એ છે કે પતિ પત્નીના એક વિચારો હોય ને એની મજા છે. બાકી ઘણી જગ્યાએ જો તમે કાંઈ કોઈ પણ માણસ એન્ડ્રોઈડ ફોન વાપરતો હોય એટલે ફેસબુકમાં પહેલી રિક્વેસ્ટ કોણ મોકલશે સ્ત્રીને, તો કે પુરુષ. પહેલું હાઈ કોણ લખશે, તો કે પુરુષ. પહેલી વાર તરત જ નંબર કોણ માગશે, તો કે પુરુષ. પહેલો પ્રેમનો એકરાર કોણ કરશે, તો કે પુરુષ. જોજો
એ પુરુષ જ કરશે બધી જગ્યાએ. પછી પેલી ગિફ્ટ કોણ આપશે? તો કે પુરુષ. પેલો બ્લોક કોણ થાય? તો કે પુરુષ. છતાંય મને સમજાતું નથી કે આ લેડીઝ ફર્સ્ટનું પાટિયું કોણ મારે છે. બધી જગ્યાએ પુરુષ જ છે, આ વાસ્તવિકતા છે. એક જણા એક એક ભાઈનો જન્મદિવસ હતો ને, તેને ઘરવાળાને કે મને મોંઘા મોંઘી જગ્યાએ લઈ જાઓ. ઓલો પેટ્રોલ પંપે લઈ ગયો, કે લે આ 105 લીટર. આ પેટ્રોલ પંપની વાત આવી એટલે તમને કહી દો. હમણાં એક છોકરો એના બાપા સામે બીડી પીતો હતો, એના બાપા સામે બીડી પીતો હતો ને, મેં કીધું એલા તારા બાપા સામે બીડી ન પીવાય, કાંઈક મર્યાદા રાખ. મને કે મારો બાપો છે, થોડો પેટ્રોલ પંપ છે તે ફાટી પડશે. આને ક્યાં પહોંચવું બોલો, જે બાપાની મર્યાદા નો રહે. હમણાં તો એક જણો છે ને, આમ 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 ધ્યાન ધ્યાન હાવ રાખવા વાળો ચારી કરો, આમ 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 હગર વગર ધ્યાન જ રાખતો હોય. એમાં એ પેટ્રોલ પુરાવા ગયો. પેટ્રોલ વાળો કહે કે ઝીરો જોવો, ઓલે આમ ઝીરો જોયો, આમ આપણને તો ઉતારે ને મોંડામાંથી, તમે ઝીરો આમ ઝીરો જોતો તો આમ નીચે જોયું કોઈ ગાડી લઈ ગયું. એને પેટ્રોલ પંપવાને કીધું કે અહીંયા કોઈ ગાડી લઈ ગયું. એ કે મારું ધ્યાન જ રહ્યું, હું તો ઝીરો જોતો હતો. એ કે તો કે અમને શું ખબર કોક લઈ ગયું હશે. અરે એ કે તમારો આ પેટ્રોલ પંપનું જે ટી શર્ટ પહેર્યું હતું એ જ છોકરો હતો. તો ઓલા કે કાંઈ પેટ્રોલ પંપના ટી શર્ટ પહેર્યા એ બધા અમારા છોકરા થોડા હોય, અમારા ફેન હોય. આને ક્યાં પહોંચ્યું, ફેન હોય માણસ. અત્યારે હકીકતે એટલું બધું હોશિયાર થઈ ગયું એને કે એની વાત જવા દો. બોલો, બહુ બહુ માણસ બુદ્ધિશાળી થઈ ગયું છે, મેં જોયેલું છે સાહેબ. એક જણું તો એની ઘરવાળીથી ભાઈ કંટાળી ગયેલો, કંટાળી ગયેલો. અને એમાં ભાઈ બેઠેલો હોટલમાં, સરસ મજાનું કોલ્ડ ડ્રિંક્સ મગાવેલું, કોકા કોલાની બોટલ પીવાની આમ તૈયારી થઈને એનો ભાઈબંધ આવ્યો, હળા એક દરાની મોઢામાંથી લઈ અને પોતે ઘટાડ 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 પી ગયો. પી ગયો એટલે ઓલો રોવા માંડ્યો. તેનો ભાઈબંધ કે ભાઈ તારી ખાલી કોકો કોલા પીધી એમાં તું રોવા કેમ માંડ્યો? અરે એ કે રોવું જ આવે ને, હું મારી ઘરવાળીથી થાકી ગયો હોઉં, ધંધામાં તૂટી ગયો છું, મને એમ થયું કે હું આત્મહત્યા કરું. એટલે મેં સાહેબ ઝાડવામાં દોયડું લટકાવ્યું અને આત્મહત્યા કરવા ગયો ને, તાં ડાયર ભાંગી પાણીમાં પડ્યો, બે જણા અહીંયા હતા એને મને તરીને બચાવી લીધો. પછી મને એમ થયું કે હવે મારે મરવું કેવી રીતે, પંખે લટકાણો તો પંખો તૂટ્યો, અહીંયાથી બચી ગયો, મારે કરવું શું? એક અમારે મરદ માણસ છે એની હું હરી કરી આવ્યો, મને એમ થયું કે આ ભડાકે દે તો એને મને કાંઈ ન દીધું. અંતે કંટાળી મેં માકડ મારવાની દવા લીધી અને કડવી લાગી એટલે મેં થમ્સઅપમાં નાખી, પીવાની તૈયારી કરી, તા તું આડેથી પી ગયો. ઓલા મોઢામાંથી ફીણ નીકળી ગયો. હા, અને હકીકતે આ આમ આમ છે ને, જોવા જવામાં જે માણસ ઉતાવળ કરે છે ને એની જ વાત છે. અને હંમેશા બહેનો માટે તો ઇતિહાસમાંય બહેનો ફેવરનું જ લખાણું છે. આ જોજો, એક નથી ઓલું કુંવારી કન્યાને મારી મનગમતો વર આપ જેવા, આપણને ડાફી ડાફુડિયા મળે ને તોય વાંધો નહીં. આપણા આપણા ગુજરાતી ગીતોની મજા છે. તમને ખબર હોય તો, સંતાન ન હોય ને એટલે આપણી માવડીઓ બધી કેવી ગીત ગાતા હોય ખબર ને, પગલીનો પારનાર દેજે રાના દે વાંજિયા મેણા મને દોયલા લાગે, કહેતા હોય ને. અને એ પછી એક નહીં બે ત્રણ પગલીના પારનાર દે અને પછી પોતું કરતા હોય અને છોકરો પગલા પાડે તેમ કે પગલા કાપાય, તમે જ મરી ગયો તો. પછી હા, અને એ મોટા થાય ને પછી આ છોકરી જોવા, અને અમુક તો બહુ લોભ્ય હોય, છોકરી જોવા જતા હોય તો એ લોભી લોભ પ્રકૃતિની જાતિ જ નથી, કેમ કે છોકરી જોવાની વસ્તુ એ છે હું મારી એવી સ્વભાવ લોભી. અરે એ કે વાત જવા દો લોભી, આ તમને જે ચા પાઈ ને એ ઓલા બોન બોન બિસ્કીટની ઉપર ખાંડ ન હોય એ ખેરીને પાઈ છે, કેટલી લોભી છે. તહીં ઓલા છોકરાએ તરત જ લીંબુ મરચા ખીચામાંથી કાઢી કે બાજુમાંથી ઉતારી આવ્યો છે, ઓલા હવે નજરબંધી માટે બાંધેલા, લ્યો આ લીંબુ શરબત કરો, કે જો તું જેવું જડી. હા, હમણાં તો એક રાજકોટમાંથી ગામડે છોકરો છોકરી જોવા ગયો, એ કે મારે ઇન્ટરવ્યૂ લેવું. મેં કે ભાઈ ઇન્ટરવ્યુ દીકરો થવામાં પહેલાં વાત પાકે પાયા થાય ને પછી ઇન્ટરવ્યૂ લેવાય, અને કે લેવું છે. મેં કીધું તો લે. ગામડાની છોકરી બુદ્ધિશાળી બહુ, છોકરીને પહેલો પ્રશ્ન પૂછ્યો, રસોઈ બનાવતા આવડે છે? છોકરી કે હા.
એ કે ચણાના લોટમાંથી શું થાય, અને છોકરી માથાની હો, એ કે ચણાના લોટમાંથી ગાંઠિયા થાય, ભજીયા થાય, લાડવા થાય, તાર બાપનો દાડોય થાય. બોલો, ઇન્ટરિયા લેતા ભૂલી ગયો, મારે તો ભાવલો છે ને, તમને ખબર હોય તો હવે છાપામાં બહુ જાહેરાત હોય. યોગ્ય કન્યા માટે યોગ્ય મૂર્તિયાની જરૂર છે, નીચે લખ્યું હોય, સંસ્કારી કુટુંબે કોન્ટેક્ટ કરવો. હવે તમે સંસ્કારી હોય છાપામાં દેવું પડે, બહુ ઘેરો કાહે. સંસ્કારી હોય ને તો છાપામાં દેવું જ ન પડે સાહેબ, આ વાસ્તવિકતા છે. તે હમણાં સવારના પોરમાં હાથ વાગ્યા ભાવલો આવ્યો, મને કે ગુણંતભાઈ એક જગ્યાએ ત્રણ કન્યા હે, તમે ભેગા હાલો ને, મારું ગોઠવાઈ જાય. મેં કીધું આ ડાયડે વળગતો હોય તો આપણું શું જાય. એટલે અમે બે જણા ગયા, અહીંયા એક વડીલ બેઠા હતા, મેં કીધું જય શ્રી કૃષ્ણ. વડીલ મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું તમારે ત્રણ કન્યા છે? મને કે હા. મેં કીધું તમે તમારી ત્રણ કન્યાને જોવા આવ્યા છે? વડીલ મને કે મૂર્તિયાની લાયકાત શું? મેં કીધું ઉંમર લાયક, બાકી કોઈ લાયકાત જ નથી, માત્ર ઉંમર લાયક છે, 34 ને જીઓ. એટલે પેલી કન્યા આવી, એટલે વડીલે વાતની શરૂઆત કરી, મારી 30 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને 30,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ભાવલો કે હા પાડ દો. મેં કીધું તારે બીજી કન્યા આવી. વડીલ કે મારી 35 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને હું 35,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ભાવલો કે આમાં? મેં જ્યારે હજી ત્રીજી બાકી. ત્રીજી આવી. વડીલ કે મારી 40 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને હું 40,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ખૂણામાં એક માજી બેઠા હતા ને, એ ભાવલો જોઈ ગયો કે આનું શું છે. બોલો કે મારી બા છે, એકાદો ધુંબો તો મેં મારી લીધો. મેં કીધું તું કોઈ માણસ છો? મને કે ગુણવંતભાઈ મારો માં માજીને 80 વર્ષ હશે તો 80,000 રૂપિયા મળે ને. હવાફેર કરવાની જરૂર છે. આપણે ક્યાં જાશું? ઓલો કે બીજા ડોક્ટર પાસે. કેમ કે તારા હવાફેર કરાવવામાં મારી હવા ફરી જાય એનું શું? એમ એક કરતો ધંધા નથી. એમ હમણાં તો એક પુરુષ બહુ બીમાર રહેતો હતો, પછી એની ઘરવાળી કે હાલો રિપોર્ટ કરાવી આવી. તે ડોક્ટરે બધા રિપોર્ટ કરાવીને ઓલાને કે હવે તમે ન આવતા તમારી પત્નીને 3 વાગે મોકલજો, બધા રિપોર્ટ લઈ જાય. ઓલી 3 વાગે આવી, ડોક્ટરે કહે કે તમારા પતિને કાંઈ નથી, થોડુંક એનું ધ્યાન રાખો, હરખું ખવરાવો પીવરાવો, અને એવું કરો બહુ કટકટ ન કરતા, બહુ ક્યાંય લઈ જવાનું ન કહેતા, બહુ ક્યાંય ખરીદીનું કહેતા નહીં, કેમ કે માત્ર ટેન્શનમાં છે, એટલે મહેરબાની કરીને આટલું ધ્યાન રાખશો ને તો એ સારું થઈ જશે. બેન કે વાંધો નહીં. ગયા ઘરે, એનો ઘરવાળો કે રિપોર્ટમાં ડોક્ટર સાહેબે શું કીધું? એ કે ડોક્ટરે કીધું કે તમને હવે આમ ને આમ રહેશે. આને ક્યાં પહોંચ્યું? પણ સાહેબ સમાજની જે આપણી વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થા બેસ્ટ હોય છે, એમાં હોશિયાર જ માણસ હોય છે, આ વાસ્તવિકતા હોય છે. તમે જો આ ઉનાળામાં તરબૂચની સમય આવે ને, તરબૂચની સિઝન, હમણાં હું બાઇક લઈને જતો હતો ને, એમાં એક દેવી પૂજકનો દીકરો સાહેબ, અને તરબૂચ વેચે, તરબૂચનો મોટો ઢગલો હતો, એટલે અહીંયા જઈને મેં કીધું એલા તરબૂચ દે, અને આમ જો મીઠું દેજે મીઠું. અને સાહેબ દેવી પૂજકના દીકરા હાથમાં તરબૂચ લઈ અને 2 ટાપલી મારી, તરબૂચ સાઈડમાં મૂકી દીધું, બીજું તરબૂચ લીધું, પાછી ટાપલી મારી સાઈડમાં મૂકી દીધું, ત્રીજું જે આમ લીધું ને ટાપલી મારી કે લ્યો સાહેબ લેતા જવા મીઠું છે, એ મેં તરબૂચ લીધું અને તરત જ પૈસા દઈ. મને એમ થયું થોડીક વાર અહીંયા બેહું, હું બેઠો ને ત્યાં બીજા ઘરાક આવ્યા, આવીને એને કીધું તરબૂચનો ભાવ શું? તો કે 15 કિલો. ઓલો કે મીઠું દેજો. મેં એમ કર્યું 3 તરબૂચને ટાપલીઓ મારીને ચોથું તરબૂચ પકડાવી દીધું, મારાથી રહેવાનું નહીં, ઘરાક વહી ગયા ને, એટલે મેં કીધું એલા તરબૂચને ટાપલીઓ મારસ, એનાથી ખબર પડે કે મીઠું તરબૂચ. મને કે ના ના, મને એટલી ખબર પડતી હોય તો હું તરબૂચ વેચતો હોય. અને હકીકત છે ને ભાઈ, જો એ જાણતો હોય. પણ સાહેબ આ માણસના સંતોષની વસ્તુ છે એમાં. આ તો પાછો તરબૂચ તો સિઝનનો ધંધો હમણાં મને ભેગો થયો. હા, મને કે ગુણવંતભાઈ કે તરબૂચની સિઝન પૂરી થઈ, મને એમ થયું પાણીપુરીનું શરૂ કરું, પણ હાયલું નહીં. મેં કીધું કેમ ન હાયલું? અરે મને કે પાણીપુરીમાં મસાલો ભરું, મૂળ તરબૂચની ટેવ, ટાપલી મારવાની હાથમાં ભૂકો આવે,
ઈ ધંધો બંધ કર્યો. હમણાં તો કે નવી સોસાયટીમાં રહેવા ગયો હતો, ત્યાં મને માર્યો બધાએ. મેં કીધું કેમ માર્યો, તું કંઈક લખણ ખોટો. મને કે નાર નાઈ કે અમારે કે પ્રમુખની ચૂંટણી હતી, પ્રમુખ પસંદ કરવાનો હતો અને મારી ટાપલી મારવાની ટેવ. એક ભાઈને મારી, મને માર્યો. મિત્રો, આ વાત બુદ્ધિ અને સંસ્કારની છે. જેનામાં બુદ્ધિ હોય બિઝનેસ કરી શકે, જેનામાં સંસ્કાર હોય ને સમાજમાં મોટું નામ. કેમ કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં જરૂર બેયની છે. ફેર એટલો છે કે જ્યાં સંસ્કાર હોય ત્યાં વહેલા મોડી સંપત્તિ આવે. સંપત્તિ હોય ત્યાં સંસ્કાર ન આવે. લંકામાં ઠેઠુંથી ન આવ્યા. બીજી વાત, તમે સંપત્તિ કોઈકને છેતરીને લઈ શકાશે, સંસ્કાર કોઈને છેતરીને લેવાતા નથી, ખુદ જીવવું પડે. પણ મારી દ્રષ્ટિએ કહું ને તો સાહેબ, આ સંપત્તિ શરીરના દર્દની દવા થઈ શકશે, પણ નામને અમર કરવા માટે તો સાહેબ સંસ્કારની જ જરૂર પડે. કેમ કે અત્યારે માણસ પાસે કાર છે, પણ સંસ્કાર હોવા ને એ બહુ મોટી વાત છે. હા, કાર તો હોય જ. હા, એક દારૂડિયો તો સાહેબ રાતે 12 વાગે પોતાની કારમાં બેઠો ને પોલીસવાળા સાહેબને ફોન કર્યો, સાહેબ હેન્ડલ ચોરાઈ ગયું, બ્રેક ચોરાઈ ગઈ, આગળ ટેપ હતું એ ચોરાઈ ગયું. સાહેબ કે ક્યાં હો? ઈ કે મહિલા કોલેજ ચોકમાં. સાહેબજી કે હું આવું છું. તા 5 મિનિટ પછી દારૂડીએ ફોન કર્યો, સાહેબ આવતા નહીં, ભૂલથી પાછલી સીટમાં બેહાઈ ગયું તું. હવે આને ક્યાં પહોંચવું બોલો. હા, હમણાં તો એસટી બસમાં એક જણો બેઠો ને, એટલે કંડક્ટરે કીધું, ઈ કે કાલે તમે રાત્રે વધારે પી ગયા તા નહીં? બોલો કે તને કેમ ખબર પડી? અરે ઈ કે તમે સીટમાં બેઠા હતા ને એક બેન બસમાં ચડ્યા ને તો તમે ઊભા થઈ અને એને સીટ આપી ને, એટલે મને એમ થયું કે તમે ફૂલ થઈ ગયા હતા. તો કે કોઈ પણ બેનને સીટ આપવી એમાં કેવી રીતે તને ખબર પડી કે હું દારૂ પી ગયો છું? તૈયાર કંડક્ટરે કીધું, પણ આખી બસમાં તમે એક જ બેઠા હતા. હવે આને ક્યાં પહોંચું બોલો. હા, અમને અને બાયુ તરત હો, મેં આ પતિ પત્નીની વાત, બાયુ તરત વર્તી જ જાય. તમે ગમે એવા પીન જાઓ ને ગમે એવી વરિયારી ખાઈને ગયા હોય ને તોય બાયુને ખબર પડી જાય, આ વાસ્તવિકતા છે. હા, એક જણો સવારે ઉઠ્યો ને તો એની ઘરવાળી ગયા, રાત્રે તમે પી ગયા હતા ને? ઈ કે તને કેવી રીતે ખબર પડી? અરે ઈ કે તમે પી ગયા હતા. અરે ઈ કે તને ખબર કેમ પડી? ઈ કે તમે ટીવી જોતા જોતા દાંત કાઢતા હતા. તો કે ટીવી જોતા હોય ને એમાં દાંત કાઢવા ને પીવાને શું સંબંધ? અરે ઈ કે ટીવી બંધ હતું. અને ક્યાં પહોંચ્યું બોલો. એક દારૂડિયો તો રાતે 2-2.5 વાગે આમ બધે ગોતતો હતો, ધૂળમાં ગોતા ગોત થયો. પોલીસવાળા સાહેબની જીપ નીકળી. ઈ કે એલા શું કરસ? ઈ કે 100 રૂપિયા ગોતું છું. તો સાહેબ ને એમ થયું કોક મજૂર માણા હશે ને દારૂ પી ગયો હશે ને હોજ માહે વૈધા હશે, એને ઘરવાળીને દેવાના હશે, લાવ ને મદદ કરું. તો સાહેબે આમ લાઈટ કરી કે જોજે અહીંયા છે. ઓલો જોઈને કે અહીંયા નથી. બીજી કોલ લાઈટ કરી કે અહીંયા જોજે અહીંયા છે. ઓલો કે અહીંયા નથી. પોલીસ વાળા સાહેબ કે ખોવાણા હે ક્યાં? ઓલો કે ખોવાણા ક્યાં હે, હું તો એમ ને એમ ગોટું. હવે આને ક્યાં પહોંચું બોલો. ખોવાણા નથી ને જી, એમ ને એમ ગોતતા હોય અને પોલીસ વાળાને દુઃખી કરી જાય. હા, પોલીસવાળાની વાત આવી ને એટલે તમને કહી દઉં, આપણે અહીંના પોલીસવાળાની વાત નથી કરતા. હો, આપણે છત્તીસગઢમાં તમને ખબર તો હજી ત્યાં ઓલા લૂંટારા બધા હોય છે, બસો લૂંટતા હોય. તો હમણાં 7-8 લૂંટારું હોય, એક બસ લૂંટી, કોક પાસે 2000, કોક પાસે 10,000 ને કોક પાસે 9,000, બધું પૈસા લઈ અને સરદારને કીધું, લ્યો સરદાર કે 35,000 રૂપિયા થયા એ કે લઈ લ્યો. સરદાર કે હતા એને પાછા દઈ દો. તો કે કાં? અરે એ કે 85,000 તો પોલીસવાળાને વધાર્યા. આ ઘરની ખોઈ એ ભાઈ પોલીસની ભરતી આવે ને મજા આવે. હમણાં એક જગ્યાએ પોલીસની ભરતી ચાલતી હતી અને જે ઓલા મોટા સાહેબ હતા ને એને એક જાણે કીધું, જા કે ઓલી લાલ લાઇટ ને કે અડી નાઈ. અને ઓલો ગયો, 3 દિવસ પાછો આવ્યો. સાહેબ કે લા લાઇટ ને અડવા 3 દિવસ હોય? અરે કી ખટારાની લાઇટ હતી. આને ક્યાં પહોંચું. આ ખટારાની વાત આવી ને એટલે તમને કહી દઉં, જોકે સમય પૂરો થાય છે, પણ છેલ્લી વાત સરસ મજાની કહી દઉં. ખટારાની વાત આવી ને એટલે તમને કહી દઉં. હમણાં મારે અમદાવાદ પ્રોગ્રામ હતો. હા, અમારા કલાકારોને કોક કોક દી જોક્સ થઈ જાય, આ વાસ્તવિકતા છે. કેમ કે આ કોરોના ગયા ને પછી અમને ઘણું સમજાઈ ગયું. મને જ આ રેકોર્ડિંગ માટે મનોજભાઈનો ફોન આવ્યો ને, મનોજભાઈ મને કહે કે ગુણુંતભાઈ રેકોર્ડિંગ છે. મેં કીધું આવી જાઓ, એમાં શું અત્યારે નવરાય જ છે. મન કે શું લેશો? મેં કીધું તમે શું દેશો? મન કે બોલવા.
અને હકીકત છે ને, બે વર્ષમાં આપણને મનોજભાઈ બોલવા દે એ બહુ મોટી વાત છે. હા, બોલવું જરૂરી છે. અમે અમદાવાદ પ્રોગ્રામમાં હું જતો હતો અને થોડુંક મોડું થઈ ગયું હતું. મારા ગાડીના ડ્રાઈવરને કીધું ઝપટો બોલાવ. હવે એક રાજકોટ અમદાવાદ રોડના કામ હાલે, તે ખટારાવાળો સાઈડ કોઈ રીતે દેતો નહોતો, કોઈ રીતે સાઈડ ન દે, એ સાઈડ નહોતો દેતો. એટલે મારા ડ્રાઈવરે ખટારાના ડ્રાઈવર સુધી આમ લઈને કે આઈ સાઈડ દે, સાઈડ દે, આમ જો ગાડીમાં કોણ છે જોતો ખરા. ડ્રાઈવરનું કાંઈ ધ્યાન જ નહીં તો ગાડી હૈકા જ રાખે. અરે મારા ડ્રાઈવરનું અહમ કે ઓહો, આ ગુણવંતભાઈને થોડો પી કે જોતો ખરા, હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા છે એ કે. તોય ઓલા ડ્રાઈવરે કાંઈ ધ્યાન ન દીધું. પછી મારો ડ્રાઈવરનો મગજ હલ્યો, એ કે યુટ્યુબ મોબાઈલ છે ને એમાં યુટ્યુબ કાંઈ, યુટ્યુબમાં સર્ચ કર ગુણવંત ચુડાસમા, કેટલા વિડીયો નીકળશે એ કે. જોતો ખરા, તઈએ ડ્રાઈવર બોલ્યો એ કે, પાછળ વયા જાઓ, બાકી ટાયર ટ્યુબમાં આવી જશો તો યુટ્યુબમાં આવવા જેવા નહીં રહ્યો. અને હકીકત છે ને સાહેબ, હાઈવે ઉપર હાચવીને ગાડીઓ હાગજો, બાકી ટાયર ટ્યુબમાં આવી જાય ને તો યુટ્યુબમાં આપણે આવવા જેવા ન રહી, આ વાસ્તવિકતા છે. એટલે એને કલાકાર તરીકે વિનંતી કરું, શાંતિથી જીવન જીવો, હાસ્યના પ્રોગ્રામ સાંભળો અને આનંદમાં રહ્યો, એવી શુભેચ્છા બધાને કલાકાર વતી હું આપું છું. અને છેલ્લે કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો કલાકાર તરીકે માફ કરજો. તમે જે બધાએ શાંતિથી સાંભળો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતા.